नमस्कार विद्यार्थी दोस्तों, राइट आंसर नी नवोदय नी तमारी आ चैनल में तमारो हार्दिक स्वागत छे। प्रकरण आपणे अत्यारे नवो लई रह्या छे, अंतर समय अने झड़प, बराबर छे। तो आ प्रकरणना दाखला आपणे दरेक प्रकारना दाखलानो समावेश आ प्रकरणना दरेक विडियोमां आपणे करीशुं, बराबर छे। एमां पहेला भागनो आ पहेलो विडियो आपणे जोई रह्या छो, आ प्रकरणनो पहेलो विडियो तमे जोई रह्या छो, बराबर छे। तो दोस्तों आनी अंदर केवुं छे, समयना केटलाक युनिट जे छे, झड़पना केटलाक युनिट छे अने अंतरना केटलाक युनिट छे, आ बधानो समावेश करेलो छे। तो आपणे વિડિયોને સ્ટાર્ટ કરતા પહેલા કાગળ અને પેન જોડે રાખવાની જે સૂચના છે એ પણ, અને નવા મિત્રો જે આવ્યા છે એમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં, સાથે સાથે બેલ આઇકન અને ભાઈ વિડીયો આડો રાખીને જોવાનો છે। ચાલો ચિંટુભાઈ ટાટા વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ। તો સૌપ્રથમ મિત્રો, આ જે ફોર્મ્યુલા લખેલી છે મોટા ભાગે બધાને ખબર છે, પણ છતાં પણ આ વસ્તુ સમજી લેવાની છે કે આ પ્રકરણમાં બે જ બાબત અગત્યની છે, સમયના કેટલાક પોઈન્ટ છે અને વેગ માટેનું જે અંતરનું જે એક સૂત્ર છે, ગયા પરિમાણવાળા સૂત્રમાં ચેપ્ટરમાં પણ આપણે એને ચર્ચા કરી હતી। એટલે અંતર એટલે શું? તો ભાઈ વેગ ગુણ્યા સમય, આના આધારિત કેટલાક દાખલા આપણને ગણતરી પ્રમાણે ગણવાના છે, શીખી લઈશું આપણે। અને સમય કેવી રીતે ગણવો? તો રાત્રિ થી બપોરના 12 સુધીનો સમય છે એમ કહેવામાં આવે છે અંગ્રેજીમાં, એન્ટી મેરીડેટિયન, ઓકે છે। અને બપોરના 12 થી રાત્રિના 12 એને પીએમ કહેવામાં આવે, એટલે બપોર પછી ધારી લો કોઈ કહે કે ભાઈ રાતના સાંજેના 8 તો એ પીએમમાં જ ગણાય, સાંજે દિવસ આત્મ્યા પછીનો બધો સમય મોટા ભાગનો પીએમમાં છે, અને એ શરૂઆત ક્યાંથી થઈ જાય? બપોરના 12 વાગ્યા પછી એ પીએમમાં ગણાશે, ઓકે। અને બીજી વાત કે ભાઈ ઘડિયાળ તમારું જે છે આપણે બે રીતે આપણે હોય છે, સાદી રીતે કોઈ આપણને કે ભાઈ બપોરના 3 વાગ્યા છે અને કોઈ આપણને એમ કે બપોરના 15 વાગ્યા છે, તો બંને માપ કેવા છે? સરખા છે। પણ તમને એવું થશે 15 વાગ્યા એટલે શું? તો 12 વાગ્યા પછી જયારે એક બપોરના 12 વાગ્યા પછી 1 વાગે એટલે એને 13 વાગ્યા કહેવાય, 2 વાગે તો એને 14 વાગ્યા કહેવાય, 3 વાગે તો એને 15 વાગ્યા કહેવાય, 4 વાગ્યા તો 16, આ પ્રમાણે 17, 18, 19, 20, 21, 22, 23, 24 એટલે રાત્રિના 12 વાગે 24 કલાક પૂરા થાય, એટલે આપણો 24 કલાકનો એક રાઉન્ડ પૂરો થાય। તો કોઈ આપણને 14 કલાક કે ભાઈ 14 કલાકે નીકળ્યો માણસ, તો શું સમજવાનું સાહેબ? બપોરના 2 વાગે નીકળ્યો, તો એવું સમજી લેવાનું, ઓકે। 14 કલાકનો મતલબ શું થાય? બપોરના 2 વાગે। કોઈ એમ કે ભાઈ 15 વાગે નીકળ્યો તો 3 વાગેલા સમજી લેવાના, ઓકે। તો આ થઈ મોટી મોટી મેં તમને આ સમજણ આપી કે એ પ્રમાણે સમયનું ચક્ર ચાલે છે। હવે સીધા આપણે દાખલા તરફ જઈશું। તો સમયના દાખલામાં કેવું છે કે ભાઈ આપણે કલાકો ગણવાના હોય છે, કે ભાઈ આ ટાઈપના બધા દાખલા આવશે, કોઈ સમયની બાદબાકી આપણને કરવાની રહેશે, એક ફોર્મ્યુલા આ છે, તો આપણે શીખી લઈએ છીએ। હવે એક બાળક છે તો 7:30 વાગે ઊંઘે છે, 7:35, બરાબર છે, અને સવારમાં 6:45 ઉઠે છે, તો આ બે ઊંઘ્યો કેટલા સમય? તો આ બંને વચ્ચેનો જે સમય છે એટલો ટાઈમ એ ઊંઘી રહ્યો, એ તફાવત આપણે શોધવાનો છે। હવે આ મૌખિક કેવી રીતે શોધવું? તમારા મનમાં સવાલ એ આવે કે સાહેબ અમારે તો આની ગણતરી કેવી રીતે કરવી? તો આપણે ગણતરી શીખી લઈએ। ઊંઘ્યો તો કેટલા વાગે? 7:30 વાગે, 7:35 એટલે 7:30 ને બરાબર 7:35 ચાલો ને, અને ઉઠ્યો તો 6:45, તો આપણે એક કામ કરીએ તો બંનેના સરખા માપ કરી દેવા, તો અહીંયા પણ 6:35 કરી દઈએ આપણે, ઉઠાડી દઈએ વહેલો, 6:45 ને બદલે કેટલો વહેલો ઉઠાડી દઈએ એને, 10 મિનિટ વહેલો, એટલે જોયું અહીંયા 6:35 થઈ જાય, અહીંયા 7:35, તો આનો તફાવત કાઢતા આપણને સરળ પડે। તો 7:35 અને 6:35 બરાબર છે, રાત્રિના 7:35 થી સવારના 6:35, એટલે તફાવત કેટલો છે તમે કલાકોમાં ગણો, 1, 2, 3, 4, તો 11 કલાકનો તફાવત પડશે। કેટલા કલાકનો પડશે? 11 કલાકનો। તો 11 કલાકનો તફાવત પડશે। અને બીજી વાત કે તમે જુઓ અહીંયા 6:35 પ્રમાણે સળંગ ગણ્યું તો 11 કલાક થયા, પણ ઉઠાડ્યો કેટલો? 10 મિનિટ વહેલો ઉઠાડ્યો, તો જવાબમાં શું ઉમેરાશે? વહેલો ઉઠાડ્યો એ ઉમેરવા પડશે, તો બીજી 10 મિનિટ, તો તફાવત શું થશે? 11 કલાક અને 10 મિનિટ, બી જવાબ આપણો બનશે। તો મોઢે ગણવું હોય તો આ રીતે આપણે કરી શકીએ, થોડી છેડખાની કરી દેવાની, આ એકમ સરખા કરી દેવાના, 7:35 તો અહીંયા 7:35 કરી દઈએ, એટલે આપણને ગણતરી કરતા ફાવે, 7:35 થી 8:35 એક કલાક, પછી 9:35 થી 2 કલાક, 3 કલાક, એમ તો 11 કલાક તફાવત થાય, અને પેલી જે 10 મિનિટ એને વહેલો ઉઠાડ્યો એ આપણે ઉમેરી દીધી, એટલે આપણો જવાબ શું બનશે? 11 કલાક અને 10 મિનિટ। ચાલો બીજો દાખલો તમારી સ્ક્રીન પર, એક બસ છે એ 7:30 વાગે ઉપડી રવાના થઈ, જુનાગઢ પહોંચતા એને કેટલો સમય લીધો? એને રસ્તામાં
7 કલાક ને 30 મિનિટ લીધી, તો બસ ક્યારે પહોંચી? તો જે સમય એને લીધો છે એ આમાં ઘડિયાળમાં ઉમેરી દઈએ. નીકળી હતી કેટલા વાગે? સવારે 7:30 વાગે નીકળી હતી. ઓકે, હવે 7:30 વાગે નીકળી હતી, એમાં વધતા એને સમય કેટલો લીધો? બીજો 7 કલાક ને 30 મિનિટનો સમય લીધો, આ એને સમય લીધો, બરાબર છે? આ સમય લીધો, આટલા વાગે નીકળી હતી. તો આ સરવાળો જે કર્યો આપણે, એટલા વાગે બસ ત્યાં જુનાગઢ પહોંચી હશે. જો તમે અહીંયા 14 કલાક અને 60 મિનિટ, હવે 60 મિનિટ એટલે શું સાહેબ? કલાક પૂરો થઈ ગયો, તો આમાં ઉમેરી દઈએ આપણે, તો 15 કલાક થાય કુલ. બસને કેટલો ટાઈમ લાગ્યો? 15 કલાક લીધા એને, 15 કલાકે એ પહોંચી જુનાગઢ, બરાબર છે? 15 કલાક એટલે મેં તમને ઘડિયાળ શીખવાડી હતી, 3 વાગે, બપોરના 3 વાગે, એટલે બપોરના 3 વાગ્યા પછી કે 3 વાગે, બરાબર છે? તો આ આન્સર ન આવે, આ પણ ન આવે, અને આ પણ ન આવે. કયો જવાબ આવે? સી જવાબ આવે. દોસ્તો આપણે શું કર્યું સમજી ગયા તમે? સવારે નીકળી હતી જુનાગઢ પહોંચી, ત્યારે આટલો સમય એને લીધો, એટલે એનો આપણે સરવાળો કરી દીધો, એટલે 1 કલાક એને આપણો સમય આપણને મળી ગયો. ચલો ડાંટાણા ત્રીજો દાખલો તમારી સ્ક્રીન પર. ચલો વિડીયોને 11 લાઈક જોઈએ છે, 11 લાઈક મારી દઉં, અને કમેન્ટમાં તમે જણાવો કે ભાઈ ભોલુરામ કે કોને આપણે બોલાવવાના છે, નીચે કમેન્ટમાં લખી રાખો. આ વિડીયોમાં હું કોઈને બોલાવવાનો નથી, બરાબર છે? આવતા વિડીયોમાં આપણે બધાને બોલાવીશું, ગમે એને કોઈને. ઓકે ચાલો, તો આમાં શું કહે છે ભાઈ? એક બસ સવારે 9:20 વાગે નીકળી ને સાંજે 7:25 પહોંચી, વલસાડ પહોંચી. અંબાજીથી નીકળી હતી 9:20 ને વલસાડ સાંજે પહોંચી, તો એને ટાઈમ કેટલો લીધો? તો આ બંનેની બાદબાકી, બરાબર છે? તફાવત, બાદબાકી ગણો, તફાવત ગણો, બરાબર છે? હવે ધારી લો કે ભાઈ આપણે, મેં તમને શીખવાડ્યું હતું કે યુનિટ આમ હરખું કરીએ તો ગણતરી ફાવે. 9:20 નીકળી અને 7:20 પહોંચે એવું માની લઈએ આપણે. કેટલા વાગે પહોંચે? 7:20 સવારમાં નીકળી 9 વાગે, 9:20 ચલો ને, એટલે 9 ગણો ને, તો 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 1, 1 થી 2, 1 થી, એમ ગણતા ગણતા 7:20 પહોંચી. તો એ તફાવત કેટલો થયો? તો તફાવત જે છે એ સીધો 10 કલાકનો તફાવત થયો. પણ આપણે એક બીજું કામ કર્યું છે, જોયું અહીંયા 7:20 પણ પહોંચી છે કેટલા થાય? 7:25, તો બીજી અહીંયા 5 મિનિટ પ્લસ થશે, તો 10 કલાક ને 5 મિનિટ આપણો જવાબ થશે. તફાવત આપણે કાઢ્યો આ રીતે મૌખિક ગણીને. તો અને બીજી રીત પણ હું તમને એક શીખવાડું છું કે પાછળનો જે ટાઈમ છે, સાંજના 7:25 એટલે કેટલા કહેવાય? 7:07 એટલે 19 વાગ્યા કહેવાય, અને 25 મિનિટ, આવું કહેવાય કે ના કહેવાય, બોલો સાચું ને? તો પછી એમાંથી બાદ કરી દઈએ સવારનો સમય, 9:20 બાદ કરી દઈએ, તો આ 9:20 તમે બાદબાકી કરી દેશો તો પણ તમારો જવાબ તમને મળી જશે અહીંયા, બરાબર છે? જુઓ, તો 10 કલાક ને 5 મિનિટ મળી ગઈ ને, પહોંચી હતી સાંજે 7:25, એટલે કે 19:25 વાગે બસ પહોંચી હતી, ઉપડી હતી સવારે 9:20 વાગે. એ બંનેનો જે તફાવત છે એ આપણો જવાબ બનશે. ચલો સાહેબ, આવા દાખલા ઘણા શીખવાડીશ, તમે ચિંતા કરશો નહીં. હમ બેઠે હૈ આપકે લિયે સાહબજી, ચલિયે ગુરુજી આપકે લિયે હી હૈ. શું કહે છે ભાઈ? રાધા રાત્રે 10:30 વાગે સૂઈ ગઈ અને 6:50 વાગે જાગી, તો કેટલો સમય સુઈ રહી? વળી વાત પાછી તફાવત કાઢવાની આવી, સવારનો જે સમય છે એમાંથી આ સાંજના સમયમાંથી બાદબાકી કરીશું, એટલો સમય એ સુઈ રહી હશે, બરાબર છે? ચાલો હવે એ પણ એમાં પણ એવું જ કરીએ ને, આ 10:30 છે તો અહીંયા શું કરીએ? 6:30 કરી દઈએ. ઉપરની જે 20 મિનિટ જે રહી એ આપણે એક્સ્ટ્રા અહીંયા મૂકી રાખીએ છીએ, બરાબર છે? ગણવા માટે આપણને સરળ પડે. તો હવે 10:30 અને 6:30 તફાવત કાઢો તમે, તો 10 પછી 11, 12, રાત્રિના 1, 2 એમ કરતા હવાર પડી ગઈ, તો એ તફાવત કેટલા કલાકનો આવે છે દોસ્તો? એ તફાવત 8 કલાક થશે. 10 વાગ્યાથી તમે ગણવાનું ચાલુ કરો અને 6 વાગે પૂરું કરો, તો 8 કલાક થશે. હવે 8 કલાક આ છે અને 20 મિનિટ તમે એક્સ્ટ્રા મૂકી દીધી અહીંયા બાદબાકી કરવામાં, પેલું સરળતા રહે એટલે, તો એ 20 મિનિટ અહીંયા ચડાવી દઈએ આપણે, એટલે જવાબ શું બનશે? 8 કલાક અને 20 મિનિટ થશે. બીજી વાત, હજી એક સરળ તમને બતાવું, કે આગળ એક દાખલા મેં તમને કીધું હતું કે આવી રીતનો કોઈ દાખલો પૂછાય ને, આ તો હું હિન્ટ આપું છું, તમને શોર્ટકટ કી આપું છું. તો પાછળના ને આપણે પીલી ઘડિયાળ બનાવી દેવાની, 6 વાગ્યા છે એટલે આપણે કેટલા, 18 કહેવાય કે ના કહેવાય? આમ તો ન કહેવાય, પણ આ રીતે આપણે ગણતરી કરવી હોય તો 18:50 કહી શકીએ, અને એમાંથી આ તમે 10:30 બાદ કરી દો, તો જુઓ તમે સાહેબ સીધો તમારો દાખલો અહીંયા ઉભો થઈ જવાનો, 8 અને 20, 8 કલાક અને 20 મિનિટ થી અહીંયા તમારો આઈને ઉભો થઈ જાય. પાછળની ઘડિયાળને આપણે 24 કલાકની ઘડિયાળમાં ફેરવી દેવાનું, 15 વાગ્યા, 16 વાગ્યા, 18 વાગ્યા, 19 વાગ્યા, એને 24 કલાકની ઘડિયાળ કહેવામાં આવે છે. આટલું તમે દોસ્તો યાદ રાખી લેજો. વિડીયો જે લોકો સ્કીપ કરી જાય છે ને, એને આવી ઘણી બધી બાબતો રહી જતી હોય છે, પેલા વિડીયો દોડાવી દે ફટાફટ ફટાફટ.
એટલે પછી કંઈ આવડે નહીં સાહેબ, શાંતિ રાખવી પડે, કમસે કમ જોવું તો પડે ને વિડીયોમાં, બરાબર છે દોસ્તો. ચલો પાંચમો દાખલો, તમારી સ્ક્રીન પર એક રેલગાડી સ્ટેશનથી રાત્રિના ઉપડી 10:45 વાગે, બરાબર છે, અને બીજા દિવસે સવારે 6:15 બીજા એક સ્ટેશને પહોંચી. ઓકે, તો સમય કેટલો લીધો? તો આ બેની બાદ બાકી એ આપણો જવાબ. હવે 10:45 છે અને 6:15 છે, બે રીતે આપણે દાખલો ગણાય. મેં તમને આગળનો દાખલો શીખવાડ્યો એ પ્રમાણે. હવે અહીંયા એક કામ કરીએ આપણે, કે ભાઈ 10:45 નો સીધો જે તફાવત આપણે જો કાઢવો હોય તો પણ આપણે કાઢી શકીએ છીએ. કેવી રીતે કાઢી શકીએ છીએ? તો રાત્રે 10:45, તો અહીંયા 6:45 કરી દઈએ, 6:15 ને બદલે કેટલા કરી દઈએ? 6:45. ઓકે, હમણાં એવું ધ્યાન રાખો કે 6:15 ને બદલે કેટલા વાગે પહોંચી? 6:45, 30 મિનિટ આગળ પહોંચી છે. થાય ને, 15 અને 45 વચ્ચેનો તફાવત કેટલો થાય? 30 મિનિટ થાય, 30 મિનિટ મોડી પહોંચી છે એવું આપણે માની લઈએ. તો આ બંનેનો તફાવત જે છે એ કેટલો થશે દોસ્તો? 7 કલાકનો થશે. અને પેલી જે આ 30 મિનિટ છે એ આપણી ઊભી રહેશે, એ આપણે આમાં ગણી લઈએ તો કેટલો તફાવત આવશે? 7 કલાક અને 30 મિનિટ, સી જવાબ આવશે. બીજી રીત મેં તમને કીધી હતી કે આને 24 કલાકમાં ફેરી દેવાના, પહોંચેલા સમયને શામાં ફેરવી દેવાના? 24 કલાકમાં. 6:15 એટલે કેટલા થાય? 18:15 થાય ને, 24 કલાકમાં ફેરીએ તો 18:15 ઓછા આપણું એઝ ઇટ રહેવા દેવાનું, એને કઈ 24 કલાકમાં ફેરવવાની જરૂર નથી. આગળનો આવું મેં તમને દાખલો શીખવાડ્યો. હવે આ બાદ બાકી કેવી રીતે કરવી? કારણ કે અહીંયા 15 છે ને અહીંયા 45 છે, તો આ દાખલો તમે શીખી લો. અહીંયા શું કરવાનું? આપણે 18 છે તો એક આખો કલાક અહીંયાથી ખેંચી લેવાનો. અહીંયા એટલે કેટલી મિનિટ થઈ જશે દોસ્તો? 1 કલાક એટલે 60 મિનિટ અહીંયા લઈ લીધી આપણે. સમજો દોસ્તો, આ એકદમ સહેલું છે. હવે આ ટોટલ કેટલા થયા? 60 ને 75 મિનિટ થઈ, એમાંથી 45 મિનિટ તમે બાદ કરો તો જવાબ શું આવે સાહેબ? 30 મિનિટ આવે. 75 મિનિટમાંથી 45 મિનિટ બાદ કરો તો 30 મિનિટ, અને આ 7 અને આ 0. આ એક અગત્યની બાદબાકી તમારે શીખી લેવાની જરૂર છે. જોઈ લો, સમજી લો કે જ્યારે આવું કંઈ આવે ને બાદબાકી ન થાય, નથી થતી ને, અહીંયા 15 છે ને અહીંયા 45 છે, બાદબાકી નથી થતી, નથી થતી તો અહીંયાથી 60 મિનિટ એક્સ્ટ્રા ખેંચી લાયા. ક્યાંથી? આગળથી. એટલે અહીંયા 18 ના કેટલા થઈ ગયા? 17. આ 1 કલાક આખો અહીંયા ઢહેડી લીધો આપણે, ખેંચી લીધો, એટલે 60 મિનિટ અહીંયા થઈ. એટલે આ બંનેનો સરવાળો કેટલો થાય? 75 મિનિટ. 75 મિનિટમાંથી નીચેની આ 45 મિનિટ તમે બાદ કરો એટલે તમને 30 મિનિટ અહીંયા નીચે મળી જાય. અને આ સીધી બાદ બાકી 7 ના 7, તો 7 કલાક ને 30 મિનિટ આપણો જવાબ આવશે. ટૂંકમાં મિત્રો, બાદબાકીના દાખલા છે આ, સમયના દાખલા શું છે? બાદબાકીના દાખલા છે, બિલકુલ સહેલા છે. જો આ પણ એવો જ છે કે 31 ડિસેમ્બરે, આ તો ખાલી તમને ફેરવવા માટે એને એ લોકોએ રકમવાળા આવું લખતા રહેવાના. આપણે એટલું જોવાનું કે રાત્રે સૂતો છે, જુઓ, અને 1 જાન્યુઆરી છે, કારણ કે રાત્રે સવારે ઉઠે એટલે 31 ડિસેમ્બરને બદલે શું થઈ જાય? 1 જાન્યુઆરી 2020 થઈ જાય ને, વર્ષ બદલાઈ જાય આપણું. અને સવારમાં 6:10 વાગે જાગ્યો તો કેટલો સમય સૂત્યો હતો? આ બંનેનો તફાવત, 6:10 અને 8:50 વચ્ચેનો તફાવત. હવે તફાવત કાઢો તો મેં તમને બે રીતે આ શીખવાડ્યું છે. 6:10 એટલે આપણે, મેં આ ટ્રીક તમને આ ટ્રીક બતાવી છે. એકચ્યુઅલી આ રીતે આપણે આમ ગણતરી ન કરી શકાય, પણ સરળતાથી ગણતરી કરવી હોય તો ઝડપી પતે. 6:10 એટલે 18:10 કહેવાય કે ના કહેવાય, એટલું મને તમે કહો, હા કે ના? તો સાહેબ કહેવાય ને, 24 કલાક પ્રમાણે 6 વાગ્યા અને 18 વાગ્યા કહેવાય. એમાંથી પેલું બાદબાકી કરી દઈએ, 8 અને 50. હવે જો આગળનો દાખલો, આની આગળનો જે 5મો દાખલો હતો એ પણ આ પ્રકારનો હતો, બાદબાકી થાય નહીં, 10 મિનિટમાંથી 50 મિનિટ બાદ થાય નહીં. એ બાદ કરવા માટે આપણે શું કરવું પડે? અહીંયાથી 60 મિનિટ આપણે એક્સ્ટ્રા લેવી પડે. અહીંયા કેટલી થઈ જશે? 1 કલાક કાઢી લીધો આ બાજુ, 18 ને બદલે 17 થઈ ગયા, 1 કલાક 60 મિનિટ અહીંયા લઈ લીધી. હવે બાદબાકી થશે, 60 ને 10 70, 70માંથી 50 જાય તો કેટલા રહે? 20 મિનિટ રહે ને. અને આ 7 ને 17 અને 8 એટલે સમજો ને કે અહીંયા 9 આ બાદબાકી કરશો, 17 માંથી 8 જાય તો 9, તો 9 કલાક ને 20 મિનિટ જવાબ આવે. બી આન્સર તમારો જવાબ બનશે. આ બાદબાકી દોસ્તો બહુ જ કામની છે, આ શીખી જવાની, આવી કોઈ પણ હોય તો. હું તમને હજી બીજી એક કહેતા હોઉં તો સેમ્પલ બતાવું. આ પાછળનો જે ભાગ છે એને 24 કલાકમાં ફેરવી દેવાનો, આંખો બંધ કરીને. તમારે આવી રીતનો કોઈ પણ દાખલો પૂછાય તો અમારી હિન્ટ છે તમને, બરોબર છે? આ ચોપડીઓમાં તમને મળશે નહીં. ઓકે ચાલો, તો દોસ્તો આ પ્રમાણે બીજા ભાગનો વિડીયો પણ હવે ટૂંક સમયમાં આપણો આવશે. આના પછીનો બીજો ભાગ આ જ પ્રકરણનો, ત્રીજો પણ વિડીયો આવશે અને ચોથો પણ વિડીયો આવશે. આ 3-4 વિડીયો અંતર સમય અને ઝડપના તમને મળવાના છે. એની લિંકો પણ દરેક વિડીયોના અંતે હું તમને આપતો રહીશ, અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક મળી જશે. ચાલો હવે આ એક દાખલો આપણે ગણી લઈએ, તમારા હોમવર્ક માટેનો છે. હોમવર્ક માટેનો છે એટલે તમારે આમ તો હોમવર્કમાં આપવું એના કરતાં ચાલો અહીંયા ગણાવી દઉં છું. ચાલો ને, હોમવર્કમાં હું પછી આપીશ તમને. આ પ્રકરણ થોડુંક પતશે ને પછી થોડા દાખલાની પ્રેક્ટિસ થઈ જશે ત્યારે.
સવારમાં એક ટ્રેન ઉપડે છે એક સ્ટેશનથી, બરોબર, અને બીજી ટ્રેન 11 કલાક પછી ઉપડે છે બીજા સ્ટેશનેથી. તો જે બીજી ટ્રેન ઉપડી એનો સમય કયો? તો સાહેબ 11 કલાક પછી ઉપડી, 5:30 કલાકે પહેલી ઉપડી, આ એક્સ ટ્રેન છે 5:30 વાગે ઉપડી, પેલી 11 કલાક પછી ઉપડી, એટલે આમાં ઉમેરી દઈએ એટલા વાગે એ સ્ટેશન ઉપરથી ઉપડી હશે આ વાય વાય નંબરની ટ્રેન. સિમ્પલ વાત છે ને સાહેબ? તો 5:30 કલાકમાં તમારે કેટલા ઉમેરવાના છે? 11 કલાક. ચલો આ પહેલી ટ્રેન 5:30 વાગે ઉપડી, 5:30 વાગે ઉપડી આ એક્સ ટ્રેન, એમાં તમે 11 કલાક ઉમેરી દો. બીજી કીધું છે ને રકમમાં કે ભાઈ બીજી ટ્રેન 11 કલાક પછી ઉપડી, તો આનો સરવાળો તમે કરી દો. સરવાળો શું થશે? 16 અને 30. 16 અને 30 એટલે આ 24 કલાકનું ઘડિયાળ આવ્યું પાછું. કેટલા કલાકનું ઘડિયાળ આવ્યું? 24 કલાકનું. 16 એટલે 4 વાગે, એટલે સાંજે 4:30 વાગે. 16 એટલે સાંજના, બરાબર, 16 એટલે સાંજના જ આવે ને, બપોર પછીનો જ સમયમાં એ ગણાય. તો આપણો જવાબ શું આવશે દોસ્તો? ડી જવાબ આપણો આવશે. તો ચાલો આપણા અહીંયા સંપૂર્ણ દાખલા પૂરા થાય છે અને આવતા વિડીયોમાં ફરી મળીશું, અને ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ ચાલુ રાખવાની છે. આવતા વિડીયોની પણ હું તમને લિંક આપી દઈશ અહીંયા, અને આના પછી ટોટલ 3 કે 4 વિડીયો આપણે અંતર અને સમયના લઈશું. ત્યાં સુધી ટાટા અને બાય બાય.